તો વાત કરીએ ત્રણ માર્કના એક સરસ મજાના ક્વેશ્ચનની, ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ જે ચેપ્ટર છે એનું અન્યોન્ય પ્રેરકત્વ જે ટોપિક છે એનો ક્વેશ્ચન છે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી, ગમે ત્યારે તમને અન્યોન્ય પ્રેરકત્વ મેળવવાનું કે ને વિદ્યાર્થી મિત્રો તો સહેલું પડે એટલા માટેની એક ટેકનિક, મોટી વસ્તુ મોટું લૂપ હોય ને, કોઈ પણ મોટું લૂપ છે ને એનું ચુંબકીય ક્ષેત્ર લેવાનું અને એની ઇફેક્ટ છે એ નાના લૂપમાં લેવાની. એટલે પ્રવાહ કેમાંથી પસાર કરવાનો? મોટામાંથી. એટલે ચુંબકીય ક્ષેત્ર કોનું? મોટાનું. એની ઇફેક્ટ ક્યાં? નાનામાં. એટલે ફ્લક્સ કોનું? નાનાનું. તો ક્ષેત્રફળ નાનાનું. વેરી ગુડ. હજી એક સિક્વન્સ પકડજો. પ્રવાહ ક્યાંથી? મોટામાંથી. તો ચુંબકીય ક્ષેત્ર પણ મોટાનું. એની ઇફેક્ટ ક્યાં? નાનામાં. એટલે ફ્લક્સ એ કોનું? નાનાનું. અને તો ક્ષેત્રફળ એ કોનું? નાનાનું. વેરી ગુડ. અત્યારે બે, એક તમે કહી શકો બે સમકેન્દ્રિત ગોળાકાર ગુચડા. અહીંયા જનરલી ગુચડા વર્ડ લીધો છે પણ સમજવાનું છે ને એક જ આટો છે બંનેને, બંનેના કેન્દ્ર સમાન છે. R1 અને એકની ત્રિજ્યા R2 છે. R2 ખૂબ જ વધારે છે. તો અહીંયા આપણે જે બ્લુ કલરથી કન્સિડર કરેલી છે વિદ્યાર્થી મિત્રો લૂપ, એની ત્રિજ્યા માની લો કે આપણે R2 કન્સિડર કરી દઈએ, અને જે ઓરેન્જ કલરની જે લૂપ કન્સિડર કરેલી છે એની ત્રિજ્યા હું R1 કન્સિડર કરી દઉં. બરાબર છે? ઓકે, ચલો. હવે અત્યારે આપણે એવું કન્સિડર કરશું, આ જે પણ તમારી સમક્ષ તમને જે લૂપ દેખાય છે બરાબર R2, એમાંથી મોટી લૂપ છે ને તો એમાંથી હું પ્રવાહ લઈ લઉં. મોટી લૂપ R2 છે તો પ્રવાહ કેટલો લઈ લઉં? I2 જેટલો લઈ લઉં. હવે તમે જ મને કહો, આ પ્રવાહ સમઘડી દિશામાં છે કે વિષમઘડી? ગમે ત્યાં લઈ શકાય. સમજવા માટે અત્યારે મેં સમઘડી છે, તો સમઘડી એટલે ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળશે? અંદર મળશે ને. તો આ પૃષ્ઠની અંદર ચુંબકીય ક્ષેત્ર મળશે. તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ કોનું છે ભાઈ? વેરી ગુડ. લૂપ નંબર જે R2 ત્રિજ્યા છે એનું છે. એ કોની સાથે સંકળાયેલું છે? R1 ત્રિજ્યા ધરાવતી લૂપ સાથે. તો તમે મને કહો છો ને R2 ત્રિજ્યા ધરાવતા લૂપ એ ગુચડાના કેન્દ્ર ઉપર I2 પ્રવાહને લીધે જે ચુંબકીય ક્ષેત્ર મળે એને તમે B2 કન્સિડર કરશો તો એ B2 કેટલું મળશે? ચલો જીને, તો આપણે B2 લખી શકીએ ને. B2 બરાબર તમને ઇક્વેશન ખબર જ હશે, μ0I/2R, પ્રવાહ 2 છે ને RI 2 છે. તો આટલું ચુંબકીય ક્ષેત્ર રિસ્પોન્સિબલ છે કોના માટે? ફ્લક્સ મળવા માટે. તો હવે ફ્લક્સ કોની સાથે સંકળાયેલું છે ભાઈ? નાના ગુચડા સાથે, રાઈટ? તો એ ફ્લક્સ છે એને હું φ1 કહી દઉં, અને ફાઈ બરાબર શું થાય? N×B×A cos થીટા. બટ N તો એક જ છે, આટા તો એક જ છે, તો અહીંયા હું B કન્સિડર કરીશ, રાઈટ? ઓકે, સરસ. ચલો અહીંયા હું A કન્સિડર કરીશ, પણ A કોના? પેલા ગુચડાના. ચુંબકીય ક્ષેત્ર બીજાનું, અને કોસ થીટા. થીટા તો બંનેનો હોય ને, એ બી વચ્ચેનો ખૂણો. તો તમે જુઓ તો ચુંબકીય ક્ષેત્ર આમ જ છે, પૃષ્ઠને લંબ, અને આનો ક્ષેત્રફળ સદિશ લંબ જ હશે. એટલે બંને લંબ છે તો ખૂણો કેટલો થશે? તો કે 0 થશે. એટલે કોસ 0 ડિગ્રી કન્સિડર કરો તો એ 1 થશે, તો કે B2 ગુણાકારમાં A1 આવશે. બરાબર. ચલો કિંમત કન્સિડર કરીએ વિદ્યાર્થી મિત્રો. આ B2 છે એ ઓલરેડી મેળવેલા છે. કેટલા છે? μ0I2/2R2. વેરી ગુડ. હવે આ A1 કેટલા થશે ભાઈ? આ વર્તુળાકાર પ્રદેશ છે, ક્ષેત્રફળ થશે πr² રાઈટ ને? તો πr² થશે. તો આ જગ્યાએ તમને હવે આમાંથી શું મળે વિદ્યાર્થી મિત્રો? તો તમને φ1/I2 મળી જાય ને. શું કામ આ મેળવવામાં ઇન્ટરેસ્ટેડ છો? એને જ કહેવાય અન્યોન્ય પ્રેરકત્વ માય ફ્રેન્ડ. તમને ખબર જ છે કે જો તમે કોઈ એકનું ફ્લક્સ લેશો તો પ્રવાહ બીજાનો, અને બીજાનો ફ્લક્સ લેશો તો પ્રવાહ પહેલાનો, એને જ કહેવાય અન્યોન્ય પ્રેરકત્વ. તો ચલો આ શું મળશે? μ0π પછી r² / 2r² તો જેને જ કહે છે વિદ્યાર્થી મિત્રો આપેલ તંત્રનું કેવું? અન્યોન્ય પ્રેરકત્વ. તો જેની સંજ્ઞા તમે કન્સિડર કરી શકો એમ, તો એમ બરાબર મળશે μ0π r² / 2r² અહીં બંનેના આટા સમાન હતા. માનો કે બંનેના આટા સમાન ન હોય, એકના N1 હોય ને એકના N2 હોય, તો તમારો આન્સર કંઈક આવો હોત, μ0N1N2 πr² / 2r² બરાબર. તો આ જે છે સિમ્પલ ત્રણ માર્કનો સમ છે અન્યોન્ય પ્રેરકત્વ માટે.